ડીસા શહેરમાં આઠ હજાર લોકોના ભાગરૂપે ભારત સરકાર દ્વારા એકવીસ દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે જનજીવન ડીસા શહેરમાં પાર્કર ભવનમાં હિન્દુ યુવા સંગઠન કરુણા ભક્તિ પાર્કર લોહાણા સમાજ દ્વારા કરુણા ભક્તિ પાર્કર લોહાણા સમાજ દ્વારા રોજના સરેરાશ આઠ હજાર લોકોને બે ટાઈમનું ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે એકવીસ દિવસના લોકડાઉનમાં ડીસાના પાર્કર ભવનમાં હજારો લોકોનું રસોઈ બનાવીને વાહનો મારફતે જરૂરિયાતમંદ લોકોને ઘરે સ્વયંસેવકો દ્વારા પહોંચાડવામાં આવી રહ્યું છે દાતાઓ તરફથી પણ દાન આપીને પુણ્યમાં કામમાં સદભાગી બન્યા છે ત્યારે આ વિકૃત પરિસ્થિતિમાં પણ મહેશભાઈ ઉડેચાની સાથે હિન્દુ યુવા સંગઠનના અધ્યક્ષ નીતિનભાઈ સોની ડીસા ઠક્કર પાર્કર લોહાણા સમાજના તમામ આગેવાનો તથા કોરોના ભક્તિ સંસ્થાના ભરત ઠક્કર તથા સમસકો દ્વારા લોકોની વચ્ચે રહીને આ દિવસ શરૂઆતમાં લોકોની વચ્ચે રહીને ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે લોકો દ્વારા પણ આ સેવાભાવી સંસ્થાઓની કામગીરીથી પ્રભાવિત થઈને આશીર્વાદના ફરસા કરી રહ્યો છે આ સેવાભાવી સંસ્થાઓ દ્વારા લોકોને દાળ ભાત રોટલી શાક ખીચડી કઢી તથા છાસ્તો વિતરણ છેલ્લા ચૌદ દિવસથી વિનામૂલ્યે કરવામાં આવી રહ્યું છે કરુણા ભક્તિ સંસ્થા હિન્દુ યુવા સંગઠન તથા પાર્કલ લોહાણા સમાજની કામગીરીની ડીસા શહેરમાં સુંદર પ્રશંસા કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ દિલીપસિંહ રાજપૂત લોકસભા ન્યૂઝ બનાસકાંઠા